આજે મુંબઈમાં એક મહાત્માને લગભગ 173મો ઉપવાસ છે. આ ગરમીમાં વરસાદ તો હજી હમણાં આવ્યો ને, 173 એટલે કેટલા દિવસ, કેટલા મહિના? અબાઉટ 6 મહિના. એટલે એને ક્યારે શરૂ કર્યો હશે? આ બીજો જેટ ચાલે છે એને લગભગ માગસર પોષ મહા સોરી મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અને જેઠ મહા મહિનાથી એમણે ઉપવાસ શરૂ કર્યા. કોલ્હાપુરથી કદાચ શરૂ કર્યા, વિહાર કરી સાંગલી વગેરે થઈ દેવલાલી પહોંચ્યા, અને દેવલાલીથી વિહાર કરી, આ ઉપવાસમાં વિહાર કરતા 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 મુંબઈ પહોંચ્યા. આવતા અઠવાડિયે આઈ થિંક 7 જુલાઈ, હા 6 જુલાઈ, 7 જુલાઈના એમના 6 મહિનાના ઉપવાસના પારણા, અને 8 જુલાઈએ એમને આચાર્ય પદવી. એ મહાત્મા અમારા સમુદાયના દિવ્ય તપસ્વી પન્યાસ હંસરત્ન વિજયજી મહારાજ. શું કરશો અનુમોદના? અહીંયા તાળીએ નથી પાડી શક્યા તો તમે શું કરવાના? ત્યાં જઈને જવાનું? ચલો તમારા કામ માટે મુંબઈ જવાનું થાય જ્યારે પણ, ત્યારે તમને એમ થાય કે મહાત્મા જ્યાં હશે ત્યાં જઈને કમસે કમ વંદન તો કરી આવી? મારા સાહેબ ગયો તો પણ ખબર જ નહીં. હવે મેં કીધું, હવે અરે ગયો તો પછી પણ ભૂલાઈ ગયો. અમેરિકાના એમ્બેસેડર તમને બોલાવીને કે તમને વિઝા આપવાના છે તો ભૂલાઈ જાય? બધે સ્વાર્થ, બધે આપણી ચિંતા, કોઈ અનુમોદના નહીં. 180 એ ઉપવાસ કરી શકે, ઝીરો કાઢી નાખો. એમની અનુમોદનાર્થે 18 દિવસ હું રાત્રિ ભોજન નહીં કરું. આ સક્રિય અનુમોદના છે. એમને કેવડાવવાની કઈ જરૂર નથી કે મેં તમારા માટે 18, આપણે આપણા જાત માટે કરવાનું છે. કોઈને કહેવાની જરૂર નથી. કોઈ નાનું બાળક દીક્ષા લેતું દેખાય ત્યારે તમને શું વિચાર આવે છે? હે એની માને જીવ કેમ ચાલ્યો હશે? વિચાર ના આવે કે આપણે નાના હતા ત્યારે આપણો કોઈ હાથ ન પકડ્યો, આજે આપણા દીકરા થઈ ગયા પણ એમને ભાવ નથી થતા, આપણે પ્રેરણા નથી કરતા. આવો જાત માટે જો વિચાર આવે તો સમજો કે કંઈક સંવેદના છે. એનો વિચાર કરો ને એમાં વેદના છે, હવે તમારો વિચાર કરો તો એમાં સંવેદના છે. અને એક બાળક દીક્ષા લઈ આપણે એની અનુમોદનાર્થે 1 મહિના માટે કોઈ ત્યાગ ન કરી શકે. હોટલ નહીં જાઓ, દર અઠવાડિયે હોટલ જવા જોઈએ. દર અઠવાડિયે વેકેશનમાં તો 1 દિવસ બાકી નહીં રાખવાનો, સાંજ પડે એટલે રખડવા ને ભટકવા. કોઈની દીક્ષા, કોઈની તપશ્ચર્યા. મને રત્નસ્નોમાં કહેતા કે લોકો કેવા હોય છે, આપણે આમ વર્ણન કરીએ ને કે આણે આટલો તપ કર્યો, આ તપ કર્યો, સિદ્ધિ તપ કર્યો, શ્રેણી તપ કર્યું, માસ કમળ ભદ્ર તપ, તો લો ભાઈ શું કે એનો કોઠો જ તપનો લાગે છે. લે તું તારો કોઠો એટલો ખાવાનો જ લાગે, દબાવવા એનો કોઠો તપનો છે. આટલું કહીને પૂરું કરી દીધું, કોઈ અનુમોદના જ નહીં. આપણે તો એવા યુટર્ન, આપણે કહીએ ને કે ફલાણા ભાઈએ 5 કરોડ, હવે રેવા દો ને કઈ રીતના કમાયા ને કેટલા ના દબાવ્યા આપણને બધું જાણીએ. આપણી આગળ આની વાત જ નહીં કરવા. અનુમોદના બહુ મુશ્કેલ છે. અહીંયા તમને એક પ્રશ્ન કરું, હું તમને 2 મિનિટ આપું છું, 2 મિનિટ, એમાંથી તમારે 5 જણાની અનુમોદના કરવાની છે. મનોમન મને કહેવાનું નથી, 5 નામ મળે ખરા તમને અનુમોદના કરવા માટેના? જલ્દી ચાલુ કરી દો. 1 2 3 4 5. ઓકે, હવે કોઈ એક જણ મને સંભળાવશે એ 5 કોણ હતા?